नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। धोरण चार विषय गणित प्रकरण नंबर चार टीक 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 आपणे आगळ भणवाना छीए। तो विद्यार्थी मित्रों, आपणे छेल्ले घड़ियाळमां समय जोता शीख्या हता, तो हवे आगळ घड़ियाळमां समय मुजब आपणे कांटा दर्शावता शीखवानुं छे। तो जोईए पाठ्यपुस्तकमां। अहीं मित्रों नीचे आपेल समयने आपणे घड़ियाळमां दर्शावाना छे। तो ત્રણ કલાક અને દસ મિનિટ થઈ છે, એટલે કે કલાક કાંટો છે એ ત્રણ ઉપર આવશે અને મિનિટ કાંટો છે એની દસ મિનિટ ગણીને આપણે દોરવાનું છે। તો નાનો કાંટો એટલે કલાક કાંટો અને મોટો કાંટો એટલે મિનિટ કાંટો। તો જોઈએ તો દસ મિનિટ છે, બાર થી એક ત્યાં પાંચ મિનિટ અને એક થી બે ત્યાં પાંચ મિનિટ, એટલે કુલ દસ મિનિટ અહીંયા થાય છે। એટલે કે નાનો કાંટો ત્રણ ઉપર અને મોટો કાંટો બે ઉપર આવશે। બીજી ઘડિયાળમાં જોઈએ તો એનો સમય થયો છે છ કલાક અને ચાલીસ મિનિટ। તો જો વિદ્યાર્થી મિત્રો, છ કલાક થઈ છે તો મિનિટ કાંટો અહીંથી આટલો અહીંયા ખસે, એટલે કલાક કાંટો પણ થોડો ખસે, માટે મેં મોટો કાંટો છ ની અને સાત ની વચ્ચે લીધો છે, જે છ કલાક બતાવે છે અને ચાલીસ મિનિટ એટલે કે અહીંયા ત્રીસ મિનિટ થાય, અહીંયા જોઈએ તો પાંત્રીસ અને અહીંયા ચાલીસ, એટલે છ કલાક અને ચાલીસ મિનિટ અહીં દર્શાવવામાં આવ્યું છે। આગળ જોઈએ તો ચાર કલાક અને પિસ્તાલીસ મિનિટ છે। ચાર કલાક એટલે મોટો કાંટો થશે ચાર ઉપર અને નાનો કાંટો ચાર ઉપર, એટલે કે કલાક કાંટો ચાર ઉપર અને મિનિટ કાંટાની પિસ્તાલીસ મિનિટ ગણીને મૂકવાની છે। તો અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણે મિનિટ ગણીએ તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ અને પિસ્તાલીસ, એટલે કે નાનો કાંટો ચાર ઉપર અને મોટો કાંટો છે નવ ઉપર, એટલે કે ચાર ને પિસ્તાલીસ, જેને આપણે આપણી ભાષામાં કહીએ તો પોણા પાંચ વાગ્યા કહેવાય અને ગણિતની ભાષામાં એને ચાર કલાક ને પિસ્તાલીસ મિનિટ કહેશું। આગળ જોઈએ તો એમાં છે બે કલાક અને વીસ મિનિટ। બે કલાક અને વીસ મિનિટ એટલે કે નાનો કાંટો છે એ બે ઉપર આવશે, વીસ મિનિટ એટલે અહીંથી બાર પછી વીસ મિનિટ ગણવાની, પાંચ દસ પંદર અને વીસ, એટલે અહીંયા બે કલાક અને વીસ મિનિટ અહીંયા થશે, એટલે કે કલાક કાંટો બે ઉપર અને મિનિટ કાંટો ચાર ઉપર। આગળ જોઈએ તો અહીં ઘડિયાળમાં ત્રણ ને પંદર થઈ છે, ત્રણ ને પંદર એટલે ત્રણ એટલે કલાક કાંટો ત્રણ ઉપર, પંદર મિનિટ ઉપરથી ગણો એટલે કે પાંચ દસ અને પંદર, બરાબર, એટલે પંદર મિનિટ એટલે બંને કાંટા છે એ ત્રણ ઉપર આવ્યા, તો આને ત્રણ ને પંદર મિનિટ કહેવાય અને જો આપણે આપણી ભાષામાં કહીએ તો એને સવા ત્રણ વાગ્યા કહેવાય, બરાબર। આગળ જોઈએ તો કે સાત ને પાંત્રીસ મિનિટ થઈ છે, સાત ને પાંત્રીસ મિનિટ થઈ છે એટલે નાનો કાંટો છે એ સાત ની થોડી ઉપર જશે, કારણ કે અહીંથી આટલો નાનો કાંટો ખસે, આટલો મિનિટ કાંટો ખસે એટલે કલાક કાંટો પણ થોડો થોડો ખસશે, એટલે કલાક કાંટો છે એ સાત અને આઠ ની વચ્ચે આવશે અને મિનિટ કાંટો છે એ સાત ઉપર આવશે, બરાબર, એટલે સાત ને પાંત્રીસ થઈ કહેવાય। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો હવે તમને રસ પડશે। તમારા વિસ્તારમાં એટલે કે આપણે જાણીએ છીએ ત્યાં સૂર્ય કયા સમયે ઉગે છે? તો આપણે જાણીએ છીએ, જો આ તો અંદાજિત સમય છે, છ વાગે આપણે સૂર્યનો સમય ઉગવાનો રાખીએ છીએ, બરાબર, છ વાગે ઉગે છે, પછી વધઘટ હોય પણ આ તો અંદાજિત સમય રાખ્યો છે આપણે। સૂર્ય ક્યારે આથમે છે? તો કે ભાઈ સાડા પાંચ, જો શિયાળો હોય તો સાડા પાંચ છ વાગે એટલે સૂર્ય આથમી જાય, જો ઉનાળો હોય તો આથમતા એને વાર લાગે છે, પણ આ તો અહીં મેં અંદાજિત સમય તમને કીધો છે। શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? તો કે ના, દરરોજ સૂર્યને ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોતો નથી, જેમ ઋતુ બદલાય એમ ઋતુ પ્રમાણે સૂર્યનું ઉગવાનું અને આથમવાનું પણ બદલાય છે। આપણે જોઈ શકીએ છીએ કે શિયાળામાં સૂર્ય છ વાગે ત્યાં દિયાથમી જાય છે, એટલે કે અંધારું થઈ જાય છે, તો સામે તેની દ્રષ્ટિએ જોઈએ
तो उनाळामां 7 वागे तोय हजी अंजवाळू होय छे, एटले के सूर्यने आथमवामां वार लागे छे। तो आम समय सरखो होतो नथी। जुदा जुदा महिनाओमां सूर्यने उगवानो अने आथमवानो समय समाचार पत्रमां तमारे जोवानो छे। समाचार पत्र आवे एमां तमारे समय दर्शाव्यो ज होय छे कि सूर्य क्यारे उग्यो, क्यारे आथमवानो छे, तो ए आपणे एमां जोवानो छे। आगळ जोईए, चित्र જોઈને આ સ્થળના સમયની કલ્પના કરો। આ ચિત્ર છે એ ફ્રાન્સના પેરિસ શહેરનું છે। પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે। જુઓ, પેરિસમાં ઉનાળો હોય ત્યારે રાત્રે 9 વાગે ને પછી દિવસ આથમે, એટલે કે ત્યાં સુધી ત્યાં અંજવાળું જ હોય છે। અને આ ફોટો છે એ રાત્રિના સમયનો જ લેવામાં આવ્યો છે, પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગ્યાથી અંધારું થઈ જાય છે। હજી તો 4 વાગે એટલે કે 6 વાગ્યા પહેલા ત્યાં અંધારું થઈ જાય છે, એટલે કે દિવસ વહેલા આથમી જાય છે। નીચેના ચિત્ર પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગે છે। તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ, અહીં મિનિટ કાંટો 7 ઉપર છે, તો 7 ઉપરથી 10 ઉપર જવા માટે એને કેટલો સમય લાગશે? તો જોઈએ, 5, 10 અને 15 મિનિટ છે એને ખસતા લાગે છે। એવી જ રીતે બીજી ઘડિયાળ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં મિનિટ કાંટો 1 ઉપર છે, જ્યારે એ 1 ઉપરથી 3 ઉપર જાય છે તો કેટલા મિનિટ ખસતો હશે? તો આપણે જોઈએ તો કે 1 ઉપરથી 2 ઉપર અને 2 થી 3, એટલે કે કુલ કેટલી મિનિટ ખસે છે? તો કે 10 મિનિટ છે એ મિનિટ કાંટો ખસે છે। ત્રીજી ઘડિયાળમાં જોઈએ તો મિનિટ કાંટો છે એ 8 ઉપર છે, અને 8 ઉપરથી 12 ઉપર જવા માટે એને કેટલા મિનિટ લાગે છે? તો 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અને 20 મિનિટ, એટલે કે એ 20 મિનિટ મિનિટ કાંટો છે એ ખસે છે। અહીંયા જોઈએ તો મિનિટ કાંટો 2 ઉપર છે, મિનિટ કાંટો 2 ઉપર છે, તો મિનિટ કાંટો 9 ઉપર જાય છે તો કેટલા મિનિટ ખસે છે? તો એની મિનિટો જોઈએ આપણે, તો 5, 10, 15, 20, 25, 30 અને 35, એટલે કે 9 ઉપર આવે તો એ 35 મિનિટ છે એ સમય એને લાગે છે। હવે અહીંયા આપણને ઉલટું આપ્યું છે, આમાં આપણને કાંટા દોર્યા હતા અને આપણે સમય કહેવાનો હતો, જ્યારે અહીંયા આપણને સમય આપ્યો છે અને આપણે કાંટા દોરવાના છે। તો 6 કલાક અને 20 મિનિટ, એટલે કે કલાક કાંટો છે એ 6 ઉપર આવશે, પછી આપણે 12 ઉપરથી મિનિટ ગણવાની રહેશે। તો 6 કલાક એટલે 6 થી અહીંયા કાંટો છે, અને 20 મિનિટ એટલે કે 4 ઉપર કાંટો આવશે, એટલે 6 કલાક અને 20 મિનિટ। પછી એવી જ રીતે 8 કલાક અને 30 મિનિટ, એટલે કે મોટો કલાક કાંટો છે એ 8 થી થોડો ઉપર આવશે, 12 થી તમે મિનિટ ગણો એટલે 6 ઉપર એ મિનિટ કાંટો આવશે, એટલે કે 30 મિનિટ થશે। 7 કલાક અને 10 મિનિટ, એટલે કે નાનો કાંટો છે, કલાક કાંટો છે એ 7 ઉપર આવશે, અને 12 પછી મિનિટ ગણો એટલે 2 ઉપર, એટલે કે 12 થી 1 અને 1 થી 2 ત્યાં 10 મિનિટ થશે। અને 5 કલાક અને 15 મિનિટ, એટલે કે નાનો કાંટો એટલે કે કલાક કાંટો છે એ 5 ઉપર, અને મિનિટ કાંટો છે એ 15 મિનિટ, એટલે કે 12 થી ગણીએ તો 3 સુધી, 5, 10 અને 15, એટલે કે અહીંયા 15 મિનિટ થશે, બરાબર? તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ઘરે ઘડિયાળમાં સમય જોવાનો અને જાણવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર? આજે આટલું જ, વધુ આપણે આગળના વિડીયોમાં ભણશું। આવજો।